હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અત્યારના વાગ્યા છે 6 અને આપણે બનાવ્યા છે મુઠિયા ઢોકળા અને ચા ને ભાખરી. આપણે બનાવ્યા છે આજે મુઠિયા ઢોકળા નાસ્તા માટે અને ભાખરી છે. ચા અને દૂધ તૈયાર કર્યું છે. આવી ગયા બા. આ છે સોનલ બેન ને સોનલ બેન ના સાસુ છે ને અહીંયા અમારે પાડોશ માં છે. માલવભાઈ ઈચકવા માટે આવ્યા છે. કા માલવ બધા દાણા વીણીને લઈ લેવાના. અમારે મનભાઈ દાડમ ના દાણા કાઢવા બેઠા છે. સરસ વ્યવસ્થિત દાણા કાઢજો. દાણા કેને ખાવા હે? દાડમ ના દાણા ખાવા હે. ચાલો આપણે બનાવી લઈએ ટમેટાનું શાક ને બાજરાના રોટલા. તો આજે ટમેટા હા અને રોજ અમારું મન કે રોજ બાજરાના રોટલા. ભાઈ આજે અમારે બાજરાના રોટલાનો જ વારો છે. મસાલા વાળો બાજરાનો રોટલો ને ટમેટાનું શાક. તે ભલે નું હોય, રોજ ખાવાનું જ હોય. ખાવાનું હોય તો કોક દીક જ ખાવાનું હોય. મન ને આમથી શાક રોટલી ભાવતા જ નથી એટલે ભાઈ કઈક કઈક નવું લઈને બેસે છે. કમન કેમ હુકારો કેમ દઈએ? હેલો મિત્રો, અત્યારે શોરૂમ થી ઘરે આવી ગયો છું અને મારો ફ્રેન્ડ કેરમ રમે છે. કુકડી ગોઠવાઈ ગઈ છે, મન મારે છે, મારી જોઈ. આવી રીતની રમે છે ગેમ્સ. અહીંયા મારી વાઈફ ઓલમોસ્ટ અત્યારે કિચનમાં શું બનાવે છે એ આપણે તો મસાલા બાજરાનો રોટલો કર્યો છે. એકદમ ગરમ છે ઘીમાં, ફૂલ ઓલમોસ્ટ અહીંયા રોટલો રેડી થાય છે. અને આ છાસ બનાવે છે, આ લાઈ છાસ બનાવે છે. ફેવરિટ શાક બનાવ્યું છે મિક્સ. અને આ બાળકો જોઈ લ્યો રમતા, સારા ચડી ગયા છે. જોઈશી વિડીયો હવે આગળ કેટલા વધે છે. જવાનું ઓલી ઘરે કઈ શું તો મને કહું છું. આપણે દવા લેવા જવાનું વાત હતી. તો કઈ આવી ગઈ ઓલી ઘરે? હું ગઈ હતી સવારે 11 વાગે. હવે ન જવું? જમવા બેહવાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. છાસ બની જાય એટલે જમી લઈ. અને અહીંયા સિયા બેન કેટલા રેન્ક આવ્યા કાલની સ્પર્ધામાં? નો કહેવાય, નો આવ્યો ને. અને આ અમારું મંદિર છે, ઓલમોસ્ટ દીવાબત્તી થઈ ગયા છે. નાનું એવું મંદિર છે. અને ઓલમોસ્ટ આજે દાડમ લીધેલા છે, બજારમાંથી દાડમ લીધા છે. અને આ કાલે મારો બ્રધર લગભગ ગામડેથી બોર લીવો છે, રસ્તામાંથી બોર છે. તો મિત્રો આજનું મેનુ છે આપણે બાજરાનો રોટલો મસાલાવાળો. લાલ મરચા છે, ઘરની વાડીના મરચા છે, વાડીએથી આવેલો છે, મૂળો છે, રોસ્ટેડ પાપડ છે. અને આ શાક બનાવ્યું છે પંજાબી ટાઈપ પણ ઊંધિયું. આપણે કાલે ઓલા બનાવ્યા હતા પરમ દિવસે. આ બીટના ઘરની વાડીના હલવો બનાવેલો છે તે છે. તો શિયાળાની ફૂલ અત્યારે ઠંડી છે તો એમાં શિયાળામાં જે જે ફ્રેશ વસ્તુ આવે છે આપણે એની
લાઈવ વસ્તુ બનાવી છે, જેમ કે બીટ વાળી હતી એવા છે, તો એનો હળવો બનાવ્યો છે અને ઓલમોસ્ટ સબ્જી મળે લીલી, તો આપણે એ પ્રકારનું સબ્જી શાક બનાવી છે. અને અહીંયા બાજરાનો રોટલો ઓલમોસ્ટ ચૂરમામાં પરિવર્તન કરી રહી છે મારી વાઈફ, તો ચૂરમું ચોરે છે. અને બાળકો જોઈ લો, એનો ફ્રેન્ડ અને મન ઓલમોસ્ટ લીમડે ચડવાનું, નદીએ નાવાનું છે, એ વસ્તુ આનાથી ના થાય, યાદ કરી આગળ અથવા મોબાઈલ માં જોઈ શકે. પણ આપણી જે લાઈફ હતી બાળકોની, ગોલ્ડન લાઈફ હતી, હવે એ પીરિયડ ક્યારે પણ નહીં આવે. મારો મિત્રો, અત્યારે ઇસ્યુ આવી ગયો છે, સોલારમાં ગરમ પાણી ઓલમોસ્ટ આવતું બંધ થઈ ગયું છે. એનું રીઝન છે કે હાથ પી ભીના છે, સોલાર ઉપર સવારે ખાલી થઈ ગયું છે તો ભર્યું છે, અથવા એનો એર આવી ગયો છે. ત્યારે મારી વાઈફ મથે છે, શું ઇસ્યુ આવ્યો? એર આવી ગયો, હું ટાકી ગઈ. થઈ હતી ત્રીજા માળે, એની પાછી અગાસી ઉપર એર આવી ગયો છે, તો આ એર કાઢવા માટે કઈ હોય આવી ગયો તો કોમેન્ટ કરો. ઓલમોસ્ટ નથી આવતો પાણી, નથી આવતું, હવે જોઈ સવારે શું થાય છે, નકર પ્લમ્બરને બોલાવવું પડશે. થોડી થાવ સોલાર ખાલી ન થવા દેતા, નકા તકલીફ રહેશે. શિયાળામાં ત્રીજા ફ્લોર ઉપર ચડીને એર કાઢવું તકલીફ પડે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતો. હલો મિત્રો, અત્યારે ઓલમોસ્ટ જમીને ફ્રી થઈ ગયા છે અને ઓલમોસ્ટ અત્યારે વગી ગયા છે 9:30. તો આપણું આ ફેમિલી બેઠું છે અત્યારે ઠંડીના હિસાબે, સૌ સૌની રીતે જોઈ લે. અત્યારે અમારે મનબેન, મનભાઈ ઓલમોસ્ટ આપણો વિડીયો જોવે છે અને અત્યારે તો અત્યારે ઓલ ફેમિલી બેઠું છે ને, ટીવી બંધ છે અને આ આપણા ઘરનો લુક છે. તો મિત્રો, અત્યારે પુષ્કળ ઠંડી હોવાના નાતે હવે ઘરમાં ટાઈમ નથી જતો, તો હવે વિચારી છીએ શું કરી. મનની ઈચ્છા એવી હતી કે એકાદી ગેમ રમી, તો કઈ ગેમ રમી છીએ અને કેવી ગેમ રમી છીએ તમારે વિચારવાનું છે. કોમેન્ટ કરો, ખાસ કોમેન્ટ કરો કે કેવી ગેમ રમવાના છે. ઓલમોસ્ટ તો અત્યારે બાજુમાં આપણા ધર્મપત્ની બેઠા છે અને ઓલી બાજુ કોણ છે, મનભાઈ. તો વિચારી છીએ હવે તમને બતાવી છીએ કઈ ગેમ રમી છીએ, કેવી ગેમ રમી છીએ. અને આ વિડીયોને જોડે રહો અને કન્ટિન્યુ લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. વિડીયોને જેમ બને જેમ ફોરવર્ડ કરો સગાવાલાના ગ્રુપમાં, અને કોમેન્ટ કરો કે આગલા વિડીયો કેવા જોવાશે, અમારી ક્યાં મિસ્ટેક રહે છે. કોમેન્ટ સેક્શનમાં તમે જઈને કોમેન્ટ કરો કે આ મિસ્ટેક છે તો અમે સુધારવાની ટ્રાય કરશું. તો મિત્રો, ઓલમોસ્ટ ટાઈમ જતો નથી, તો ગેમ રમવાનો વિચાર કરી છી અને ગેમમાં તમને જોશો તો ઓલમોસ્ટ મજા આવશે. કઈ રીતની ગેમ રમી છી, ટાઈમ જતો નથી ઘરમાં અને ઠંડી છે તો બહાર બેસાય એમ નથી, અને અત્યારમાં સુઈ તો પછી મોર્નિંગમાં વહેલી નીની ઉડી જાય છે તો ટાઈમ જતો નથી. તો ઓલમોસ્ટ અત્યારે રેડી થઈ ગયા છે ગેમ રમવા. ગેમ રમવામાં એક જ વસ્તુની જરૂર છે, હેલ્મેટ. તો આ હેલ્મેટ લઈ લીધો છે અને પાછળ ઓલમોસ્ટ આપણે ખેલાડી રેડી થઈ ગયા છે ગેમ રમવા. અને આ પ્લેયર છે, તો હવે ગેમ્સના રૂલ્સ થોડા સમજાવી દઉં છું. કે ભાઈ, નો ચીટિંગ, નો સ્માઇલ અને ખોટા ટેન્શન બેન્શન તો ઠીક છે, પણ શું કહેવાય, સારા ના કરતા. ઓકે, તો હવે મળીશી. તો હાલો ઓલમોસ્ટ ગેમ સ્ટાર્ટ કરીશી. હાલો, બે માંથી એક વ્યક્તિ સ્ટાર્ટ. હાલો, ઓકે, હાલ પાલસી. હાલો મિત્રો, આપણી આ ગેમનો એન્ડ કરીશી. આજે મનનો વારો હતો, આવતીકાલે સિયાનો વારો છે. એમ પાર્ટમાં આવ્યા કરશે ગેમ કઈ રીતના રમી છી. પણ આ વિડીયોને ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. જેમ બને એમ ફોરવર્ડ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, જેથી કરીને આ વિડીયો મારો આગળ ફોરવર્ડ કરો, તો અમારા અન્ય વ્યૂઅર્સ વધે અને અમારી જે આગળ જવાની મનોકામના છે તમારા થકી જ પૂરી થશે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણે આ વિડીયોને વ્લોગને ખતમ કરીશી. જય હિન્દ, ગુડ નાઇટ. મળીશી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.